विद्यार्थी मित्रों, गुड मॉर्निंग ऑल ऑफ यू. टुडे आई एम गोइंग टू एक्सप्लेन यू अबाउट द परफेक्ट टेंस. आ अगाउ मित्रों अपने टेंस ना त्रण मुख्य प्रकार सिंपल टेंस, कंटीन्यूअस टेंस अने परफेक्ट टेंस. એમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એના વિશે મારા પહેલા વિડીયોમાં જોઈ ગયા. મારા બીજા વિડીયોની અંદર કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એના વિશે મેં આપને વિગતવાર વાત કરી. આજે આપણે પરફેક્ટ ટેન્સ એટલે કે પરફેક્ટ ટેન્સની અંદર પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ તો એના વિશે આપણે વાત કરવાના છીએ. પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળ. તો પૂર્ણકાળ છે એ ત્રણ પ્રકારના હોય છે, જેમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ માને પૂર્ણ વર્તમાનકાળ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ માને પૂર્ણ ભૂતકાળ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ માને પૂર્ણ ભવિષ્યકાળ. તો આપણે પહેલામાં પહેલી વસ્તુ એના રૂપ સમજતા પહેલા એ સમજીએ કે આ ટેન્સનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે. જેમ કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ સામાન્ય રીતે જ્યારે કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગઈ હોય અને તેની અસર હજુ ચાલુ હોય તો તે દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાનકાળનો એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે હું એમ કહું કે આઈ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક. ઇટ મીન્સ કે મેં મારું હોમવર્ક પૂરું કર્યું છે. નજીકના ભૂતકાળની અંદર મેં મારું કોઈ પણ કાર્ય પૂરું કર્યું હોય તો એના માટે એને એની અસર ચાલુ હોય તો એના માટે આપણે સામાન્ય રીતે આ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. હવે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની અંદર એના મુખ્ય જે રૂપો છે એ કઈ રીતે હોય છે તો આપણે આ બાજુ તમે જોઈ શકો છો, સિંગ્યુલર, એકવચન, પ્લુરલ, બહુવચન, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. આપણે દાખલા તરીકે ટુ રાઇટના પૂર્ણ વર્તમાનકાળના રૂપ લખવા છે તો આ રીતે કહી શકીએ, આઈ હેવ રિટન, વી હેવ રિટન, યુ હેવ રિટન, યુ હેવ રિટન, હી સી ઇટ. સાથે હેઝ રિટન આવશે એટલે કે સાદા ભવિષ્યકાળની અંદર અહીંયા સૌ પ્રથમ આપણે હેઝ રિટન છે એ લખવું પડશે. આ જે છે એ ભવિષ્યકાળ માટે છે. હી સી ઇટ હેઝ રિટન અને ધે હેવ રિટન. તો આ રીતે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની અંદર સામાન્ય રીતે મિત્રો શું આવે છે તો કે હેવ અથવા હેઝ ની સાથે પાસ્ટ પાર્ટિસિપલ જેને આપણે ગુજરાતીમાં ભૂતકૃદંત કહીએ, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવામાં આવે છે. આપણે જોયું કે આ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની અંદર જે પ્રમાણે હેવ અને હેઝની સાથે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ મૂકવામાં આવે છે એવી રીતે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો પરફેક્ટ પાસ્ટ ટેન્સની અંદર સામાન્ય રીતે હેડની સાથે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંતનું રૂપ મૂકવામાં આવે છે, જેમાં દાખલા તરીકે આપણે કહીએ આઈ હેડ રિટન, વી હેડ રિટન, યુ હેડ રિટન, યુ હેડ રિટન, હી સી ઇટ હેડ રિટન અને ધે હેડ રિટન. એટલે કે આમાં દરેક કર્તાની સાથે સામાન્ય રીતે હેડ મૂકી અને પાછળ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવામાં આવે છે. જ્યારે ભૂતકાળમાં કોઈ પણ બે ક્રિયા પૂરી થઈ ગઈ હોય અને એ બે માંથી જ્યારે પહેલી ક્રિયા જે ક્રિયા પ્રથમ ક્રમે પૂરી થયેલી હોય એ દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને બીજી ક્રિયા છે એના માટે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે હું એમ કહું કે આઈ હેડ કમ્પ્લીટેડ માય હોમવર્ક બિફોર યુ કેમ એટ માય હોમ. તમે મારા ઘરે આવ્યા તે પહેલા મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું હતું. તો આવી રીતે જે ક્રિયા પ્રથમ ક્રમે પૂરી થઈ હોય તેની સાથે કરતા સાથે હેડ મૂકી અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવામાં આવે છે અને બીજા ક્રમે જે થતી ક્રિયા હોય
એમાં સાદો ભૂતકાળ વાપરવામાં આવે છે અને તે બંનેની વચ્ચે સામાન્ય રીતે સમયદર્શક શબ્દો જેમ કે બિફોર આફ્ટર એવા શબ્દો મૂકવામાં આવે છે. હવે આપણે ત્રીજો એમનો જે પેટા પ્રકાર છે પરફેક્ટ ટેન્સનો, જે છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ, માને કે પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ છે એ સામાન્ય રીતે ભવિષ્યની અંદર કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું દર્શાવવા માટે એમનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે જે એનું રૂપ જેને આપણે કહીએ તો એ રૂપની અંદર શેલ અથવા વિલ એ બંનેની સાથે હેવ મૂકી અને ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ મૂકવામાં આવે છે. દાખલા તરીકે આઈ શેલ હેવ રિટન, વી શેલ હેવ રિટન, યુ વિલ હેવ રિટન, યુ વિલ હેવ રિટન, યુ સી ઇટ ની સાથે આ હેઝ છે એ સાદા પૂર્ણ વર્તમાનકાળમાં મૂકવામાં આવે છે, જ્યારે પૂર્ણ ભવિષ્યકાળની અંદર યુ સી ઇટ ની સાથે પણ વિલ હેવ મૂકી અને ક્રિયાપદનું ભૂતપૂર્વ મૂકવામાં આવે છે. એટલા માટે યુ સી ઇટ વિલ હેવ રિટન અને ધે વિલ હેવ રિટન એ રીતે મૂકવામાં આવશે. આ રીતે મિત્રો જોઈએ તો પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સની અંદર પણ શેલ સામાન્ય રીતે આઈ અને વી ની સાથે શેલ મુકાય છે, બાકીના બધા કર્તા સાથે વિલ મૂકી હેવ મૂકી ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ મૂકવામાં આવે છે. જે કોઈ ક્રિયા ભવિષ્યની અંદર પૂર્ણ થઈ ગઈ હશે, દાખલા તરીકે હું એમ કહું આઈ શેલ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક બિફોર યુ કમ, એટલે કે બીજા વાક્યની અંદર સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરવામાં આવે છે. એ જે કન્ડિશનલ સેન્ટેન્સ છે કે તમે આવશો તે પહેલા મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું હશે, તો આ રીતે પૂર્ણ ભવિષ્યકાળની અંદર પ્રથમ ક્રમે થતી ક્રિયા છે એ પૂર્ણ ભવિષ્યકાળની અંદર એટલે કે શેલ હેવ અથવા વિલ હેવ ની સાથે ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ મૂકવામાં આવે છે અને બીજા ક્રમે થતી ક્રિયા છે એ સામાન્ય રીતે સાદા વર્તમાનકાળમાં મૂકાય છે. તો આ રીતે આજે આપણે જોયું કે પરફેક્ટ ટેન્સ છે એમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ આ રીતે ત્રણ પ્રકાર પડે છે. મિત્રો આપણે ટેન્સ વિશે નવે નવ ટેન્સ છે એના વિશે આપણે બ્રીફની અંદર અત્યારે મેં વાત કરેલી છે. આ ખરેખર ખૂબ જ ગહન વિષય છે, એક એક ટેન્સ માટે એક એક વિડીયો બનાવીએ તો પણ ઓછો પડે, પરંતુ અત્યારે આપના કોરોના વાયરસના જે રજાનો સમય છે એ સમયનો સદુપયોગ થાય એટલે હાઇલાઇટ સ્વરૂપે હું આપને આ માહિતી આપી રહ્યો છું. છતાં ભવિષ્યની અંદર હવે પછીના મારો જે વિડીયો આવશે જેની અંદર અલગ અલગ એક્ટિવ અને પેસિવ એ કઈ રીતે થઈ શકે છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કઈ રીતે થઈ શકે છે એવા બીજા વિડીયો છે અનુરૂપ એ પણ હું મૂકીશ. અને મારી વધારે માહિતી મેળવવા માટે તમે ઇન્ફો દિશા કરિયર કાઉન્સિલર એ પણ તમે જોઈ શકો છો યુટ્યુબની અંદર અથવા ફેસબુકની અંદર પણ મારું પેજ છે. અને આ રીતે તમને જો આ વિડીયો પસંદ પડે તો ચોક્કસ લાઈક કરશો, શેર કરશો અને આ વધારે વિગત માટે તમે મારા કોન્ટેક્ટ નંબર 9979574151 ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અને ધોરણ 10 અને 12 પછીની જો આપને માહિતી જોતી હોય તો પણ તમે મને ચોક્કસ માહિતી આપજો. કારકિર્દી માર્ગદર્શન ઉપરનું મારું પુસ્તક છે એ મેં લખેલું છે જેનું નામ પણ દિશા કારકિર્દી માર્ગદર્શન દિશા કરિયર ગાઈડન્સ એ છે, અને એ માહિતી પણ આપને ચોક્કસ મળશે અત્યારે આ સમય દરમિયાન અથવા તો ત્યારબાદ રૂબરૂ આપ આવી અને આ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.